નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અગિયાર ઓક્ટોબર બે હજાર બાવીસના અગત્યના કરંટ અફેર્સના દસ પ્રશ્નોની આ સિરીઝમાં આપ સૌનું સ્વાગત છે ચાલો તો શરૂ કરીએ સૌથી પહેલો સવાલ છે વિશ્વ મહિલા સિક્સ રેડ સ્નૂકર ચેમ્પિયનશિપ બે હજાર બાવીસમાં કઈ ભારતીય મહિલાએ છે અથવા ભારતીય સ્નૂકર છે જેમણે સિલ્વર મેડલ જીત્યો છે વિકલ્પો જોઈએ અનુજા ચંદ્ર ઠાકુરે વિદ્યાપિલ્લય વર્ષ સંજીવ કે ચિત્રા માગી મરાજે તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે વિદ્યાપીલ્લી તેમણે આ સ્નૂકર ચેમ્પિયનશીપ છે એમાં સિલ્વર મેડલ જીત્યો છે ચલો આ ચેમ્પિયનશિપની વાત ચાલુ છે તો આપણે એકથી બે ખેલાડીઓને યાદ કરી લઈએ તમને ખ્યાલ છે કે નીરજ ચોપડા છે તેઓ ટોક્યો ઓલમ્પિકમાં ભાલા ફેંકમાં ગોલ્ડ જીતી આવ્યા છે વર્લ્ડ એથ્લેટિક ચેમ્પિયનશિપ છે એમાં સિલ્વર મેડલ અને ડાયમંડ લીગ છે એમાં ગોલ્ડ મેડલ જીત્યા છે ચલો અને જ્યારે તેઓ ટોક્યો ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યા એ દિવસને આપણે બાલા ફેંક દિવસ તરીકે ઉજવીએ છે તો તમારે એ દિવસ કહેવાનો છે કે ભારતમાં રાષ્ટ્રીય બાલા દિવસ ક્યારે ઉજવાશે સાથે આપણે મીરાબાઈ ચાનુની વાત કરીએ તો તેમણે ગુજરાતમાં ચાલતી નેશનલ ગેમ્સ જેમાં ગોલ્ડ મેડલ જીત્યો છે તેઓ ઓગણપચાસ કિલોગ્રામ કેટેગરીમાં વેઇટ લિફ્ટિંગ સાથે સંકળાયેલા છે અને વિરાટ કોહલીની વાત કરીએ તો તેઓ સૌથી વધારે ફોલોઅર્સ ધરાવે છે ચાલો આગળ જોઈશું તાજેતરમાં વિશ્વની સૌથી ઊંચી ત્રણસો ને એકાવન ફૂટની શિવ પ્રતિમા રાજસ્થાનના કયા શહેરમાં સ્થાપિત કરવામાં આવશે વિકલ્પો જોઈએ જયપુર ઉદયપુર નાથ દ્વારા કે એક પણ નહીં તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે નાથ દ્વારા આ બાજુના ફોટોમાં જોઈ શકો છો જો કે તમામ મોટાભાગનું કામ પૂરું થઈ ગયું છે આ વર્ષે જ વડાપ્રધાન છે એમના દ્વારા છે આ મૂર્તિ છે એનું ઉદ્ઘાટન કરવામાં આવશે દસ વર્ષ પહેલાં છે પૂજ્ય મોરારી બાપુએ છે એની પ્રથમ શિલા રાખી અને આ મૂર્તિની શરૂઆત કરી હતી તો યાદ રાખીશું ત્રણસો એકાવન ફૂટની આ પ્રતિમા રાજસ્થાનમાં તૈયાર થઈ રહી છે નાથ દ્વારા ખાતે ચાલો રાજસ્થાનની વાત આવી છે તો યાદ કરી લઈએ રાજસ્થાનનું રમતગમતનું સર્વોચ્ચ પુરસ્કાર હવે રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કારના નામે ઓળખાશે અને રાજસ્થાન સરકાર દ્વારા ઇન્દિરા ગાંધી રોજગાર ગેરંટી યોજના શરૂ કરવામાં આવી છે જેમાં સો દિવસની રોજગારી આપવામાં આવે છે અને રાજસ્થાનના મુખ્યમંત્રી હાલ અશોક ગેહલોત છે ઓકે ચાલો અહીંયાથી આગળ વધીએ આપણે ત્રીજો સવાલ જોઈએ ગૃહમંત્રી અમિત શાહે તાજેતરમાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ ક્યાં કર્યું શ્રીનગર ગંગટોક હૈદરાબાદ કે અયોધ્યા તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ગંગટોક ગંગટોક એ તમને ખ્યાલ હોવો જોઈએ સિક્કિમની રાજધાની છે અને સિક્કિમની રાજધાની ગંગટોકના રાજભવન ખાતે છે સરદાર વલ્લભભાઈ પટેલ છે એમની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે લોખંડી પુરુષ વલ્લભભાઈ પટેલ છે એમને દેશના એકીકરણમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હોવાથી તેમની પ્રતિમા છે એનું અનાવરણ અહીં થયું છે સિક્કિમના મુખ્યમંત્રીની વાત કરીએ તો પ્રેમસિંહ તમાંગ છે અને રાજ્યપાલ ગંગા પ્રસાદ છે ભારતના નકશામાં તમે જુઓ તો અંગૂઠા આકારનું આ રાજ્ય શરૂઆતથી ભારત સાથે નથી જોડાયેલું પ્રશ્ન સિક્કિમનો પૂછાયેલો છે કે સિક્કિમ છે એ અગાઉ સ્વતંત્ર રજવાડું હતું પાછળથી એ ભારતમાં જોડાયું છે તો પાંત્રીસમા બંધારણીય સુધારા દ્વારા સૌપ્રથમ પ્રથમ છે એને કેન્દ્રશાસિત શાસિત પ્રદેશનો દરજ્જો અને ત્યારબાદ છત્રીસમો સુધારો ઓગણીસો ને પંચોતેરમાં એ ભારતનું સંપૂર્ણ રાજ્ય બન્યું છે તમને ખ્યાલ હોવો જોઈએ કે સિક્કિમ પૂર્વોત્તરમાં છે પણ સેવન સિસ્ટરનો ભાગ નથી બરાબર છે ઓકે ચાલો અહીંયા તો એક સવાલ તમને પૂછી લે કે સિક્કિમ ભારતનું કેટલામું રાજ્ય બન્યું છે સિક્કિમ ભારતનું કેટલામું રાજ્ય બન્યું છે ઓકે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની વાત હોય અને આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટીને યાદ કરી લેવું જોઈએ એકસો ને બ્યાસી મીટર ઊંચી આ સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાતમાં કેવડિયા કોલોની ખાતે છે એ તૈયાર છે અને તમને ખ્યાલ છે કે હવે આ કેવડિયા કોલોની આસપાસનો જે વિસ્તાર છે રેલવે સ્ટેશન છે એ બધાને એકતા નગર તરીકે આપણે ઓળખીએ છીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી છે એની ઊંચાઈ એકસો ને બ્યાસી મીટર ગુજરાત વિધાનસભાની સીટો એકસો બ્યાસી છે એના ઉપરથી પસંદ કરવામાં આવે છે સાથે સાથે આ જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે એને બનાવનાર કંપની લાર્સન એન્ડ ટુબ્રો એટલે એલ છે અને આના ડિઝાઇનર છે એ રામવી સુથાર છે ઓકે ચલો આગળ જોઈએ કયું રાજ્ય બે હજાર ત્રેવીસમાં સાડત્રીસમી નેશનલ ગેમ્સનું આયોજન કરશે મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ગોવા કે હરિયાણા પરીક્ષાની દ્રષ્ટિ અગત્યનો સવાલ ગોવા છે એ આવતા વર્ષે નેશનલ ગેમ્સનું આયોજન કરશે બાજુમાં તમે માસ્કોટ જોવો છો એ આ વર્ષનો છે ગુજરાતનો છે પાંત્રીસમી જો નેશનલ ગેમ્સની વાત કરીએ તો એ કેરળમાં યોજાઈ હતી છત્રીસમી ગુજરાતમાં અને સાડત્રીસમી છે એ ગોવામાં યોજાશે હાલ ગુજરાતમાં છત્રીસમી નેશનલ ગેમ્સ ચાલુ છે જે ગુજરાતના છ શહેરો એટલે કે સુરત વડોદરા અમદાવાદ ગાંધીનગર રાજકોટ અને ભાવનગરમાં રમાઈ રહી છે ઓકે તો આપણને ખ્યાલ હોવો જોઈએ અને આ નેશનલ ગેમ્સનું આયોજન ગોવામાં થશે એની જાહેરાત ભારતીય ઓલિમ્પિક સંઘ દ્વારા કરી દેવામાં આવી છે ગોવા તમને ખ્યાલ છે એ પણ સ્વતંત્રતા પછી પાછળથી જોડાયેલું રાજ્ય છે અને સમાન સિવિલ કોડ લાગુ કરનાર સૌપ્રથમ રાજ્ય ગોવા છે બરાબર ચલો આગળ વધીએ પાંચમો સવાલ તાજેતરમાં કોણે અમદાવાદમાં કર્ણાટક દર્શન ફેસ્ટિવલનો પ્રારંભ કરાવ્યો છે અમિત શાહ નરેન્દ્ર મોદી ભૂપેન્દ્ર પટેલ કે ઋષિકેશ પટેલ તો જવાબ જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો ભૂપેન્દ્ર પટેલ છે હકીકત કર્ણાટકના ઘણા લોકો છે આપણે ગુજરાતમાં વસે છે એમાં અમદાવાદ ખાતે એમની આ જયંતિ છે એની ઉજવણી કરવામાં આવી છે ખાસ કરીને જો વાત કરીએ આવા શતાબ્દીની તો દસ વર્ષ થયા હોય તો એને દશાબ્દી કહેવાય પચીસ વર્ષ હોય તો સિલ્વર ત્રીસ હોય તો પલ પચાસ વર્ષ હોય તો ગોલ્ડન સો વર્ષ હોય તો શતાબ્દી તરીકે ઓળખીએ છીએ આપણે ચલો એક પ્રશ્ન તમને પૂછી લઈએ કે સાહીઠ વર્ષ થયા હોય તો એના માટે કઈ જયંતી આપણે ઉજવીએ છીએ ઓકે આટલું ધ્યાન રાખીશું આપણે અને આ જે કર્ણાટક દર્શનનો ફેસ્ટિવલ યોજાયો હતો વિદ્યાર્થી મિત્રો એ ગુજરાત યુનિવર્સિટી ખાતે યોજાયો હતો અહીંયાથી એક પ્રશ્ન આપણે યાદ રાખવો જોઈએ કે ગુજરાતમાં સૌપ્રથમ ઓર્ગેનિક ખેતી માટે થઈને બીએસસી એમએસસી અને પીએચડી સુધીની ડિગ્રી ગુજરાત યુનિવર્સિટી આપશે અને આખા દેશની વાત કરીએ તો ભારતની સૌપ્રથમ પ્રથમ એગ્રીકલ્ચર યુનિવર્સિટી છે એ તેલંગાણા ખાતે આકાર લેશે અને તેલંગાણા છે એના રાજભવનને બાબા બાબાસાહેબ આંબેડકરનું નામ આપવામાં આવશે આ પ્રશ્ન આપણે યાદ રાખીશું ચલો એક સવાલ તમને પૂછી લઈએ તાજેતરમાં શહીદ ભગતસિંહ છે એમનું નામ એક એરપોર્ટને અપાયું છે તો એ એરપોર્ટનું નામ જણાવશો કે જેને ભગતસિંહનું નામ અપાયું છે ચાલો આગળ જોઈએ તાજેતરમાં બી ઈ એસ એટલે કે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ સૌર ઉર્જાથી ચાલતું દેશનું સૌ પ્રથમ ગામ કયું બન્યું છે મોઢેરા કોણાક કેવડિયા કે વેરાવળ વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની દૃષ્ટિએ અગત્યનો સવાલ મને લાગે છે મોઢેરા આવશે અહીંયા મોઢેરાના તમામ ઘરો છે એના પરથી સૌર ઉર્જા છે એ મેળવાશે અને દેશનું સૌ પ્રથમ આ મોઢેરા ગામ છે એ સૌર ઉર્જાથી ચાલતું ગામ બનશે એનું ઉદઘાટન છે તાજેતરમાં વડાપ્રધાન દ્વારા કરવામાં આવ્યું છે મોઢેરા વિશે વાત કરીએ તો તમને ખ્યાલ છે કે મોઢેરાનું પ્રાચીન નામ ભગવત ગામ અથવા ધર્મા રણ્ય ક્ષેત્ર તરીકે ઓળખાય છે મોઢેરા પુષ્પાવતી નદીના કિનારે અને અહીંયા બનેલું સૂર્યમંદિર છે એ ભીમદેવ પહેલાં ઈરાની શૈલીમાં બનાવેલું છે જે સૂર્યમંદિર છે એ પૂર્વાભિમુખ છે અને બાર મૂર્તિઓ અહીં સ્થાપિત છે પરીક્ષામાં પૂછી શકે એવો સવાલ છે કે મોઢેરાનું સૂર્યમંદિર છે એ કર્કવૃત્ત પર આવેલું છે અને મંદિર મોઢેરા ખાતે રામકુંડ પણ આવેલો છે બીજી વાત મહોત્સવની કરીએ તો અહીંયા ઉત્તરાધ મહોત્સવ ઉજવવામાં આવે છે ચલો વિદ્યાર્થી મિત્રો સૂર્યમંદિર આવે તો તમને પ્રશ્ન અહીંયાથી બીજા યાદ હોવા જોઈએ બે પ્રશ્ન તમને સૂર્યમંદિરને આપણે અહીંયાથી પૂછીએ છીએ પહેલો સવાલ કચ્છથી કચ્છમાં કઈ જગ્યાએ સૂર્યમંદિરથી આવેલું છે બીજો સવાલ સૌરાષ્ટ્રમાં કયા સ્થળેથી રેતીમાં દટાયેલું સૂર્યમંદિર મળી આવેલું છે ચલો આ બંનેના જવાબ આપણને આવડતા હોય તો કોમેન્ટમાં ચોક્કસથી લખશું આગળના પ્રશ્ન તરફ જઈએ તાજેતરમાં છત્રીસમી રાષ્ટ્રીય રમત મહોત્સવમાં ગુજરાતની માના પટેલે કઈ રમતમાં સુવર્ણ ચંદ્રક છે એ જીત્યો છે જુડો ડાઇવિંગ યોગાસન કે સ્વિમિંગ તો વિદ્યાર્થી મિત્રો સ્વિમિંગમાં માના પટેલ છે એમને આ એક સુવર્ણ ચંદ્રક નહીં અત્યાર સુધીમાં એમણે બે ગોલ્ડ અને એક સિલ્વર જીત્યો છે અને તેઓ ગુજરાતી ખેલાડી છે હા ઉપરથી એક વિકલ્પ ઉપરથી યાદ રાખીએ યોગાસનમાં સૌપ્રથમ ગોલ્ડ મેડલ જીતનાર પૂજા પટેલ છે જેને આપણે અગાઉ જોઈ ચૂક્યા છીએ બરોબર સ્વિમિંગ માટે નામ યાદ રાખીશું માના પટેલ યોગાસન માટે મહેસાણાના પૂજા પટેલ ચાલો આગળ જોઈએ તાજેતરમાં બહાર પાડવામાં આવેલ સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ એસઆરએસ ડેટા અનુસાર ભારતમાં પ્રજનન દર છેલ્લા દસ વર્ષમાં કેટલા ટકા ઘટ્યો છે પચાસ ટકા ત્રીસ ટકા વીસ ટકા કે દસ ટકા તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે વીસ ટકા પ્રજનન દર છે એમાં ઘટાડો જોવા મળેલો છે ઓકે ચલો આગળ જોઈએ તાજેતરમાં વોલ્કર આરો છે ના નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે રામચરણ અક્ષયકુમાર સ્મૃતિ મંદાના કે અજય દેવગણ વિદ્યાર્થી મિત્રો આપ બાજુનો લોગો જોઈને ઓળખી ગયા હશો કે એના બ્રાન્ડ એમ્બેસેડર હવે અજય દેવગણ છે બ્રાન્ડ એમ્બેસેડરની વાત કરીએ તો આપણે હજુ ગઈકાલે જ જોયા છે કે ગલ્ફ ઓઇલ છે એના બ્રાન્ડ એમ્બેસેડર સ્મૃતિ મંદાના બન્યા છે રામચરણ છે એમને હીરો મોટર ક્રોપના કિયારા અડવાણી છે એ ફાયર બોલ્ટના મેક્સ લાઇફ ઇન્સ્યોરન્સ છે એમાં રોહિત શર્મા અને તેમના પત્ની બંને બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે ચલો આગળ જોઈએ પ્રથમ વૈશ્વિક ડ્રોન એક્સપો ક્યાં યોજાયો હતો ગાંધીનગર ગ્વાલિયર નવી દિલ્હી કે ચેન્નઈ તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ચેન્નઈ જો વૈશ્વિક ડ્રોન એક્સપો યોજાયવાનો પ્રશ્ન પૂછાય તો ચેન્નઈ તમિલનાડુ ખાતે વિદ્યાર્થી મિત્રો આગળના જે વિકલ્પો છે એ પણ આપણા માટે ખૂબ અગત્યના છે કારણ કે ગાંધીનગરમાં આ વર્ષે ડિફેન્સ એક્સપો બે હજાર બાવીસ યોજાશે ગ્વાલિયર છે ત્યાં ડ્રોન મેળો યોજાયો હતો અને નવી દિલ્હીમાં દેશનો સૌથી મોટો ડ્રોન મહોત્સવ છે એનું આયોજન કરવામાં આવ્યું હતું વાત કરીએ ડ્રોન બનાવતી કંપની ગરુડા એરોસ્પેસની કે જેના બ્રાન્ડ એમ્બેસેડર એમ એસ ધોની છે તો વિદ્યાર્થી મિત્રો આ હતા આજના અગત્યના દસ પ્રશ્નો કોમેન્ટ સેક્શન જોઈ લઈએ ગોહિલ જયેશભાઈ છે એમના તમામ પ્રશ્નો છે એ સાચા છે કે જમ્મુ કાશ્મીરના હાલના ઉપરાજ્યપાલ મનોજ સિન્હા છે અમૃતા હોસ્પિટલ હૈદરાબાદ યાદ રાખીશું એશિયાની સૌથી મોટી હોસ્પિટલ છે અને અમદાવાદની જે મેડિકલ કોલેજ છે એનું નામ નરેન્દ્ર મોદી હોસ્પિટલ રખાયું છે હા ભારતીય રિઝર્વ બેંક છે એને જીડીપી સાત ટકા રાખ્યો છે અહીંયા થોડું છે છે ઓમ બિરલા હાલના સ્પીકર અને દિલ્હીના ઉપરાજ્યપાલ વિનય કુમાર સક્સેના છે ભાવિનભાઈનો જવાબ પણ સાચો છે હરિયાણા અને ઓમ બિરલા એ પણ સાચો જવાબ છે તો વિદ્યાર્થી મિત્રો આ જ રીતે જવાબ આપતા રહીશો ચાલો ફરી મળીશું ત્યાં સુધી રજા લઈએ થેન્ક યુ